લીંબડી તાલુકાના બોરાણા ગામે રહેતા રવિભાઈ ધીરુભાઈ ઉઘરેજિયાએ જણાવ્યું હતું કે તેમનો ભાઈ રાજેશ ધીરુભાઈ ઉઘરેજિયા અને વિક્રમભાઈ ગફુરભાઈ ઘરેજિયા, જેઓ બંને યુવાનો ઉઘલ ભોગાવ નદીના સામકાંઠે આવેલા દુધરીયાળી માતાના મઢે માતાજીના માંડવામાં જવા નીકળ્યા હતા, ત્યારે તેઓ ભોગાવો નદીમાંથી પસાર થતા હતા. તે સમયે કોઈ કારણસર નદીના પાણીમાં ડૂબ્યા હતા અને પાણીમાં ડૂબવાથી બંનેના મોત થયા હતા. આ બનાવની રાહદારીઓ દ્વારા લીંબડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને બંને યુવાનોની ડેડબોડીને પીએમઆરથી લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી હતી. બનાવ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. તેમજ આ બનાવની જાણ થતાં તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે લીંબડી તાલુકા વિસ્તારની ભોગાવો નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને નદીમાં 15-20 ફૂટના ખાડાઓ ઉગાડી નાખવામાં આવ્યા છે, જેના કારણે તે ખાડાઓમાં હાલ વરસાદી પાણી ભરાતા તેમજ ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નદીમાં પાણી છોડવામાં આવતા ખાડાઓ ભરાઈ ગયા છે. નિર્દોષ અજાણ્યા લોકો ભોગાવો નદી પાર કરીને સામે કાંઠે જતા હોય છે, તે સમયે પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મૃત્યુ પામે છે. ઘણા બધા પરિવારજનોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવે છે, છતાં પણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ કોઈ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા, જેના કારણે તેમને મોકળું મેદાન મળી રહ્યું છે અને ભોગાવો નદીમાંથી મોટા પાયે રેતી ચોરી કરી રહ્યા છે, જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.